છેલ્લા બે વર્ષથી સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોના મહામારીના કારણે શાળાઓ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી હતી અને હાલમાં પણ કેટલીક શાળાઓ બંધ છે જે વિદિત થાય છે અને આ સાથે જ ખાનગી શાળાઓ ફી વસૂલ કરવા માટે વાલીઓને વારંવાર ફોન દ્વારા કે રૂબરૂ બોલાવી માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે બહુ જ પ્રચલિત વાક્ય છે કે કામ નહીં તો દામ નહીં તો તો પછી નહીં નહીં ફી એવું કેમ ના કરી શકાય અહીં એ પણ જણાવવાનું થાય છે કે કેટલાક વાલીઓ પોતાના બાળકને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકવા તૈયાર છે પરંતુ આવા વાલીઓને બાકી રહેતી ફીની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો તેઓને શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી જે બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારના અધિનિયમ બે હજાર નવ મુજબ કોઈપણ વાલી પોતાના બાળકનું સર્ટિફિકેટ માંગે તો તેને આપવું ફરજિયાત છે જે પ્રમાણે ન કરી ખાનગી શાળાઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે જે વ્યાજબી નથી અને તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજબરોજનું કમાઈને ખાનારા વાલીઓને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરિણામે ગરીબ મધ્યમ વર્ગના વાલીઓ માનસિક તાણ અનુભવે છે જેનાથી ઘર અને પરિવારમાં તણાવ ઉભો થાય છે તેની અસર નાના ભૂલકાઓ વાલીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર પરિવાર પર થાય છે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આવા પરિવારો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ રીતે નિર્ણય લેવામાં આવે તે ખૂબ જરૂરી છે આ સાથે જ સરકાર દ્વારા વારંવાર બહાર પાડવામાં આવતા જાહેરનામાઓ આવી ખાનગી શાળાઓને ફી માફી કરવાને બદલે ફી વસૂલ કરવા માટેની તકો પૂરી પાડે છે જે તકો પણ વિચલિત કરવા સમાન છે શાળાઓ શરૂ થાય છે એવી જાહેરાત કરવામાં આવે છે જેથી સંચાલકો ફી વસૂલ કરવા સક્રિય થાય છે જ્યારે ફી વસૂલ થઈ ગયા બાદ ફરી પાછી બીજી અને ત્રીજી કોરોનાની લહેર આવી રહી છે અને શાળાઓ બંધ રાખવામાં આવે છે પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ષડયંત્રનો મોટા પાયે ભોગ બની રહ્યા છે અને પરિણામ કંઈ જ મેળવતા નથી આ અને આવી રણનીતિઓ ગતકડાઓ અને ષડયંત્રથી ઘરે મને મધ્યમ વર્ગીય પરિવારના લોકો પીસાઈ રહ્યા છે અને સામાન્ય લોકોને ભોગવવું પડે છે આ બાબતોનું ટૂંક સમયમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો ખાનગી શાળાઓની મનમાની અટકાવવામાં નહીં આવે તો પીડિત પરિવારોને વાલીઓને સાથે રાખીને મોટા પ્રમાણમાં લડાઈ કરવામાં આવશે તેવી ચીમકી સાથે વાલી હિતરક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે ભુજ શહેરના લગભગ પીડિત વાલીઓ જે છે કે જેઓ પોતાના બાળકોની ફી ભરવા માટે અત્યારે સક્ષમ નથી છેલ્લા દોઢ વર્ષથી કોરોના અને લોકડાઉને એમની કમર તોડી નાખી છે એવા વાલીઓ તરફથી રજૂઆત કરવા માટે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને અમે એમને ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ ઉપર કરવામાં આવતી દાદાગીરી અને ખુલ્લી ધાકધમકીઓ કરી અને ફી વસૂલ કરવા માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ કોઈપણ રીતે યોગ્ય નથી અમે એવી શાળાઓને વિનંતી કરીએ છીએ જે શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકોના નામ કઢાવી અને બીજી શાળાઓમાં જવા માગે છે એવા વાલીઓને બે હજાર નવના કાયદા મુજબ એમને તાત્કાલિક સર્ટી આપી દેવામાં આવે અને એવા વાલીઓને કોઈ પ્રકારે ટોર્ચર કરવામાં ન આવે જો આ પ્રકારે યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આવા વાલીઓને સાથે રાખીને અથવા એ વાલીઓ ઘણી બધી પ્રેશરના કારણે જાહેરમાં નથી આવી શકતા તો એ વાલીઓ માટે અમે કોઈપણ રીતે જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આગામી દિવસોમાં મોટા પાયે રજૂઆત કરવાનું પ્લાનિંગ કર્યું છે મને જિલ્લા કલેક્ટર સાહેબે કહ્યું છે કે અમે ચોક્કસપણે આવી શાળાઓને સૂચના આપશું અમે વાલીઓ માટેની અને વિદ્યાર્થીઓ માટેની રજૂઆત આ પહેલી વખત કરી છે આ બાબતે અમે ઈચ્છીએ છીએ કે તંત્ર અમારા પ્રત્યે ધ્યાન આપી અને યોગ્ય કાર્યવાહી કરશે લગભગ સોથી ઉપર વાલીઓ મેં અગાઉ જ્યારે છાપામાં આપ્યું ત્યારે સોથી ઉપર વાલીઓ મને ફોન કર્યા છે અને મારી સાથે વાતચીત કરી છે અને એમણે પોતાની વ્યથા મારી સામે વર્ણવી છે બિલકુલ ગેરકાયદેસર છે અત્યારની પરિસ્થિતિમાં આ શાળાઓ વર્ષોથી શાળા ચલાવે છે અને વર્ષોથી એ લોકો મોટા પાયે ફી વસૂલ કરી છે અને એમનું આર્થિક વાલીઓની પરિસ્થિતિ સારી હતી તો એ લોકો ભરતા પણ હતા પણ અત્યારે જ્યારે પરિસ્થિતિ ખરાબ છે તો ચોક્કસપણે આવી શાળાઓએ વિચારવું જોઈએ ખાનગી ટ્યુશન ક્લાસનું આજે તમે જોયું હશે કે એક પેપરમાં જે છે કે મેં લેખ વાંચ્યો છે કે આ પ્રકારની ખાનગી શાળાઓ જે છે એ ટ્યુશન ક્લાસ ચાલુ રાખીને બેઠા છે જે સરકારના જાહેરનામાનો ભંગ સમાન છે અને સરકારે એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ